अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। सर्जन थया आ लीला भगवाने एटला माटे करी के जारे भगवान बालकृष्ण नाना हता ने मां यशोदानी गोदमां हता त्यारे गोपीओ त्यां आवे ने तो एम कहती हती के आवो लालो अमारे होय ने तो अमे अमारी गोदमां बेसाड़ी अने रमाड़िए। अने त्यारे भगवान कहे छे गोपी धीरज रखो, समय आवेगो तब सब कुछ देखो जावेगो। तमे धीरज राखो, जारे समय आवशे त्यारे बधुं जोई दशे, तमारी इच्छाओ पूरी थशे। અને આજ એ ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને આ લીલા કરી છે। એક વર્ષ સુધી બ્રહ્મલોકની અંદર એ વાછડાઓને અને છોકરાઓને રાખ્યા છે અને એક વર્ષ પછી બ્રહ્માને ખબર પડી કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે। બ્રહ્માજી આવી અને ભગવાન પાસે માફી માગી અને ભગવાનને કહે છે પ્રભુ મારી ભૂલ થઈ, હું આપને ઓળખી ન શક્યો। જે વાછડાઓ સર્જન કર્યા હતા એને વળી પાછા પોતાના રૂપની અંદર અદૃશ્ય કર્યા અને ત્યારબાદ ભગવાને અઘાસુરનો વધ કરી અને ભગવાન ફરી પાછા વાછડાઓને લઈને પોતાના ઘેર જાય એ કથા બતાવી। ત્યારબાદ વસ્ત્રહરણ લીલાની કથા બતાવી। આપણે એમ કહીએ કે ગોપીઓ સ્નાન કરવા ગઈ અને ભગવાને વસ્ત્રો લીધા, પણ ભગવાન કહે છે મારે રાસલીલામાં જવું છે અને રાસલીલામાં એને જ અધિકાર મળે જેને વાસના ન હોય, જેની વાસનાઓ દૂર થઈ હોય। કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા, જેની વાસનાઓ દૂર થાય એને જ રાસલીલામાં અધિકાર મળે। માટે ભગવાને ગોપીઓની વાસનાઓને દૂર કરવા માટે થઈ અને વસ્ત્રહરણ કર્યા અને વાસનાઓને ભગવાને દૂર કરી છે। એ કથા સુખદેવજી મહારાજે બતાવી। બ્રાહ્મણ પત્નીઓ પર ભગવાને કૃપા કરી, ભગવાનને ધરવાનો જે થાળ હતો યજ્ઞનો એ જ થાળ ભગવાન કૃષ્ણને જમાડ્યો અને કૃષ્ણે એ બ્રાહ્મણ પત્નીઓ પર કૃપા કરી, અનુગ્રહ કર્યો, એ કથા બતાવી। અને ત્યારબાદ હવે ઇન્દ્રમદ ભંગલીલાની કથા, એટલે કે ભગવાને ગિરિરાજને પોતાના ડાબા હાથની ટચલી આંગળીએ તોડ્યા એની કથા સવિસ્તારથી આવો। જતીપુરામાં જઈએ ગિરિરાજની પૂજા કરવા, જતીપુરામાં જવું છે ભગવાન ગિરિરાજના દર્શન કરવા માટે, આઈએ કુછ પલ કે લીએ ભગવત નામ હો જાય। ગાયો નો ગોવાળ મારો રાજા હરણ છોડ છે, એણે મને માયા લગાડી રે। ગાડી રે,
द्वारिका नो गायो नो आगल नहीं कड़ी सब लोग गाइए तालियों के साथ सुधा मानो राधा नो शबरी नो गायो नो गोवाड़ गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जीव वेति बस्वा मृतमेक देवा गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे सुखदेव जी महाराज राजा परीक्षित ने कथा कहे सांभल राजा ગિરિરાજના પૂજનની કથા કહો ગંગાના દક્ષિણ કિનારે સુખદેવજી મહારાજ કથા કહે સુખદેવજી મહારાજે ભજન કરાવ્યું કીર્તન કરાવ્યું ધૂન કરાવી બધા બહુ નાચ્યા સુખદેવજી મહારાજ કહે છે કે રાજા સાંભળ ગિરિરાજ પર્વતની કથા કહું તને કે નવું વર્ષ બેસતું વર્ષ છે ભગવાન શ્રી કૃષ્ણ દાવજી મહારાજ વડીલોને વંદન કરી અને બધાએ આનંદની અનુભૂતિઓ કરી રહ્યા છે નવા વર્ષના પર્વની ઉજવણી કરે છે એવાની અંદર બરાબર નંદ બાબા કહે છે કનૈયા ચાલો ને આજ બેસતું વર્ષ છે તો આજે ઇન્દ્રની પૂજા કરી લઈએ ભગવાન કૃષ્ણ કહે છે બાબા ઇન્દ્રની પૂજા શા માટે અરે કનૈયા ઇન્દ્ર આપણને જીવાડે છે એટલા માટે વરસાદ મોકલે વાયુ મોકલે તાપ મોકલે પ્રકાશ મોકલે એટલા માટે ઇન્દ્રની પૂજા નહીં બાબા આપણને જીવાડે છે મારો ગોવર્ધનનાથ મારો ગિરિરાજ જો બાબા પૂજા કરવી હોય તો મારા ગિરિરાજની કરીએ ઇન્દ્રની નહીં અરે કનૈયા ઇન્દ્રની પૂજા નહીં કરીએ અને ગિરિરાજની પર્વતની પૂજા કરીશું તો એ કોપે ભરાશે અને ન થવાનું પરિણામ થશે છતાં પણ કૃષ્ણ એકના બે ન થયા કૃષ્ણ કહે છે કે નહીં બાબા
पूजा करवी होय तो मारा गिरिराज पर्वत नहीं, नहीं तो पूजा नहीं थाय। बाबा ये बहु समझायो पण कृष्ण न समझ्या। बाबा कहे तो चाल एक काम कर, तू कहे छे तो आपणे गिरिराज नी पूजा करिए, पण कन्हैया इंद्र ने खोटू लागशे। अरे बाबा एने जे थाय ते करी ले। इंद्र नी अंदर अहंकार आव्यो हतो, एटला माटे ज आ कथानुं नाम छे इंद्र मद भंग लीला। मद कहता अहंकार के हूँ ज जीवाड़ू छु। अहंकार ने उतारवा माटे भगवाने आ लीला करी छे। तमाम सामग्रीओ तैयार थाय, ब्राह्मणों ने बोलाव्या। ब्राह्मणों ने बोलावी अने सौ साथे मळी अने भगवान गिरिराज नी पूजा करवा जाय छे। राधिका ने साथे लीधा, गोवाळो साथे गया छे। दही दूध घी मध साकर यमुना जल दरेक वस्तुओ लीधा, भगवान ने पहेरावा माटे वस्त्र लीधा, उपवस्त्रो लीधा छे। यज्ञोपवीत चंदन अक्षत चोखा बधीज सामग्रीओ साथे लई ब्राह्मणों ने लई अने जाय छे। नंद बाबा, मां यशोदा, दाऊजी महाराज, भगवान कृष्ण, गोपीओ, गोवाळो, राधा, दरेक व्यक्तिओ बैठा छे। दरेक व्यक्तिओ भगवानी ठाकोरजीनी पूजा करे छे, गिरिराजनी पूजा करे छे। अहींया भगवान एम कहे छे के तमे पर्वतनी पूजा करो, पर्वतनी पत्थरनी पूजा करी नथी, भगवाने प्रकृतिनी पूजा करी छे। कारण मने तमने जीवाड़े छे कोण? आ जगतनी, आ धरतीनी प्रकृति। माटे तमे प्रकृतिनी पूजा करो। पर्वतमां रहेला ए वृक्षोनी तमे पूजा करो। कारण जे मारे ने तमारे श्वासनी अंदर नथी जोतो ने ए वायु ने आ वृक्ष लई ले छे, अने जे मारे ने तमारे जोए छे ऑक्सिजन, ए ऑक्सिजन मने तमने ए आपे छे। आपे छे माटे तमे प्रकृतिनी पूजा करो। भगवाननी पूजानो आरंभ थयो, भगवाननो ध्यान धरायो, भगवानने वेद मंत्रोथी एक पछी एक पात्रमां द्रव्योने लई अने भगवान उपर ए द्रव्योने चढ़ावामां आवे छे। पंचामृतमां कई कई वस्तु होय माताओ? भगवाननी पूजा करी त्यारे भगवानने पंचामृतथी नवरावीए, कई वस्तु हो? पहले थी लेजो मध, पेलू दूध, पछी दही, घी, मध अने साकर, बराबर ने? आ पांच वस्तु थी भगवान ने नवरावानो महिमा शू थई गयो खबर छे? वाटको भरी, छाल्यू भरी अने भगवानी मूर्ति पर चढ़ावी दिए, पत्थर नी मूर्ति पर। पत्थर नी मूर्ति पर एक वाटको एक पंचामृत चढ़ावी दिए। पंचामृत एटले सामान्य वस्तु नथी, आ जगतना पांच प्रकारना अमृत समान जे स्वाद आपे ए पंचामृत छे। शा माटे भगवान ने स्नान करावीए पंचामृत थी? काईक तो माईगू हशे ने पंचामृत ना बदलामां। कारण के हाव आपणे एटला तो भોળા નથી કે મફતમાં આપી દઈએ ને વાટ કોઈ પંચામૃત। સ્વાર્થ વગરના ભગવાનને પણ કઈ ન આપીએ, દીવો કરીએ ને તો એમાંય માગીએ। પાંચ પ્રકારના અમૃત ભરેલો સ્વાદ એ પંચામૃત સાંભળો। भगवान ने पंचामृत थी नवरावानो, स्नान करावानो मने ने तमने फायदो छे। पेलू स्नान भगवान ने दूध थी करायु। दूध नो रंग केवो छे? सफेद। अने सफेद ए शांति नु प्रतीक छे। भगवान ने दूध अर्पण करी अने कीधु के भगवान अमारा परिवार मां शांति आपजो। दूध नी अंदर शीतलता भरेली छे। कारण पेट मां जरे अग्नि उपड़े त्यारे शुं कहीए? काचो दूध पी लो स्वामी। હમણાં તમને એસિડિટી બંધ થઈ જશે। અગ્નિને ઠારવા માટે કાચું દૂધ નાખીએ, નહીં તો જો અગ્નિ જ હોય તો પાણી નાખીએ તો ન ઠરી જાય? શીતળતા આપી દૂધ દ્વારા, એટલે ભગવાનને કીધું અમારા જીવનમાં શીતળતા પણ આપજો।
બીજું સ્નાન ભગવાનને કરાવ્યું દહીં. દહીંની અંદર શ્રદ્ધા ભરેલી છે. રાત્રે દૂધ ગરમ કરો, ઠરી જાય ઉપરથી મલાઈ ઉતારી લ્યો, મેળવણ નાખી છીબું ઢાંકી અને મૂકી દો. પછી રાત્રે વળી પાછા 2-3 વાગે ઉઠી અને વળી આંગળી ફેરવીને જુઓ મળ્યું કે નહીં, મળ્યું કે નહીં. કરો છો ને આવું કે નથી જોતા? ન જોતા ને? શું કામે? તમને તમારા મેળવણમાં વિશ્વાસ અને શ્રદ્ધા છે એટલા માટે ભગવાનને કીધું, ભગવાન મને મારા દૂધમાં નાખેલા મેળવણમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે, એમ તમારી ભક્તિમાં પણ મને તમારામાં પણ શ્રદ્ધા અને વિશ્વાસ આવે માટે હું તમને દહીંનું સ્નાન કરાવું છું. ત્રીજું સ્નાન ભગવાનને ઘીથી કરાવ્યું. સાયન્સ કહે છે, વિજ્ઞાન કહે છે, ઘીની અંદર ઓજસ નામનું તત્વ સમાયેલું છે જે મને તમને પ્રકાશ આપે છે, બળ આપે છે. માટે ભગવાનને કીધું, ભગવાન અમારું જીવન પ્રકાશમય અને અમારું જીવન શક્તિશાળી બને એટલા માટે ઘીનું સ્નાન. ચોથું સ્નાન ભગવાનને મધથી કરાવ્યું. મધ એ ઔષધિ છે, મધ એ ઔષધિ છે. જીવનમાં ઔષધિ રૂપ આપણે બનીએ, કોઈકને ઉપયોગી બનીએ, અમારું જીવન પરોપકારી બને. શું કામે? મધમાખી મધ ભેગું કરે, પણ મધમાખી મધ કોના માટે મધ ભેગું કરે? બીજા માટે, પરોપકાર માટે. અને છેલ્લે પાંચમું સ્નાન ભગવાનને સાકર વડે કરાવ્યું. સાકર પાસે 2 ગુણધર્મો છે, મીઠાશની સંપત્તિ છે અને સંપ પણ છે. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન અમારી પાસે ગમે તેટલી ધન સંપદા થાય પણ અમને અહંકાર ન આવે. જેમ સાકર દૂધમાં ભળી જાય, ન દૂધને છલકાવા દે, ન સાકર બહાર આવે, એમ અમે અમારા પરિવાર સાથે હળી મળીને રહીએ ને એવી કૃપા કરજો. માટે અમે તમને પંચામૃતથી સ્નાન કરાવીએ. આ પંચામૃતના ગુણધર્મો, 5 પ્રકારના દ્રવ્યોથી ભગવાનને સ્નાન કરાવ્યું. ત્યારબાદ યમના જળથી ભગવાન ઉપર અભિષેક કર્યો, ભગવાનને ચંદન કર્યા, ભગવાનને વસ્ત્ર ઉપવસ્ત્ર આપ્યા છે, યજ્ઞોપવિત આપી છે. જ્યારે નંદ બાબા ઠાકોરજીને ચંદન કરે છે અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે, બાબા મારા ઠાકોરને ચંદન ઓછું લગાડજો, શિયાળાનો સમય છે, ઠંડી છે, મારા ઠાકોરને શરદી લાગી જશે. જ્યારે આ ભાવ પ્રગટ થાય ત્યારે કૃષ્ણ મળે સાહેબ, નહીં તો આપણે તો પથ્થરને તમે ક્યારેક જો ઠાકોરજીને ઘરમાં રાખ્યા હોય ને એમાં જો મૂર્તિ કાળી પડી જાય ને લઈ જાય ચોકડીમાં, પિતામરીને છાશ ને, અને હું પછી ચોકડીમાં કનિયો રાડે રાડ થાય. આમ ઊંધો ને અમુક અમુક ને તો જયારે હું યજ્ઞ કરાવવા જાઉં, ભગવાનને સ્નાન કરાવું, કોઈ ભગવાન ઊંધા કરે નિતારે. આમ અરે ભાઈ, માત્ર મૂર્તિ નહીં, એની અંદર તું ભાવ જો, ઈશ્વર છે સાહેબ, તું ભગવાનની પૂજા કરી રહ્યો છે, માત્ર પથ્થરની નહીં. વેદ મંત્રો દ્વારા ભગવાનની પૂજા થઈ, ભગવાનને ભોગ લગાવ્યો, ભગવાનની રૂડી આરતી ઉતારી, ભગવાનને વિશેષ અર્ઘ્ય આપ્યું અને અંતમાં ભગવાનની પ્રાર્થના કરી કે હે ગિરિરાજ, તમે અમારી રક્ષા કરજો. ભગવાને આ પૂજા ઠાકોરજીની પૂજા કરાવી, ગિરિરાજની પૂજા કરાવી, આ વાતની ખબર ઇન્દ્રને પડી. અહંકારી ભારે સૌપ્રથમ એ જળદેવને, વરુણદેવને કહે છે કે જા વરુણદેવ, વ્રજ અને વૃંદાવન પર એટલા વરસી પડો, બારે મેઘ ખાંગા કરો કે ચારે બાજુ જળબંબાકાર થવો જોઈએ, અને વ્રજના લોકોને ખબર પડી જોઈએ કે ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ શું હોઈ શકે. બારે મેઘ ખાંગા થયા, અનરાધાર વરસાદ વરસે, સાથોસાથ ઇન્દ્રએ આજ્ઞા કરી વાયુદેવને કે જાઓ વાયુદેવ, તમે પણ તમારી ગતિ કરો. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.